नर्मदा डेमनी वात करिए तो अहीं पण पाणीनी पुष्कळ आवक थई रही छे। डेमनी जळ सपाटी 135.31 मीटर पर पहोंची छे। डेममां 7,45,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। આ સાથે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી સચિન, જે પ્રકારે પાણીની જે આવક છે અને જે પ્રકારે ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે 23 દરવાજા છે એ 3.25 મીટર ખોલીને 5,00,000 ક્યુસેક જે પાણી છે પાણી રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનના મારફતે છોડવામાં આવી રહ્યું છે અને 44,744 ક્યુસેક પાણી જે છે એ નદીમાં છોડવામાં આવ્યું છે। એટલે જે પાણીની આવક છે આવક અહીંયા પણ એની વધી શકે છે, કારણ કે જે પ્રકારે સંસરોવરમાંથી પાણી છોડ્યું છે અને સાબરમતી નદીમાં એ પાણીની આવક આવી રહી છે, ત્યારે એ પછી પણ જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને જે કેનાલનું પાણી છે એ પણ સાબરમતી નદીમાં આવશે, એટલે અહીંયા પણ સતત જે દરવાજા છે એ દરવાજા વાસણા બેરેજના પણ ખોલી દેવામાં આવ્યા છે અને જે પાણીની આવક અહીંયા થઈ રહી છે પાણી સીધું દરવાજા ખોલ્યા છે એટલે આગળ વહી જશે અને એ બાબતને લઈને તંત્ર પણ જે છે એલર્ટ છે અને જે પણ જગ્યાએ લો લાઈન એરિયા છે કે જે પણ જગ્યાએ ગામોમાં એની અસર થઈ શકે છે ત્યારે એ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, સ્થાનિક તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। બિલકુલ સચિન, આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવીશું। તો નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તંત્ર પણ સતર્કતાથી કામ કરી રહ્યું છે। ડેમમાં 7,45,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આ તરફ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પણ અત્યારે પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। નર્મદા સરદાર સરોવર ડેમનો આ નજારો પણ આપના ટીવી સ્ક્રીન પર।